ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં મિત્રો, દાખલા કરવાની મજા આવે છે ને? તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 175 ઉપર જુઓ, તમે કેટલી ઝડપથી ગણી શકશો. બેના ઘડિયાળનો ઉપયોગ કરીને બબ્બેના જૂથમાં ભાગ પાડો. અહીં આપણે બેના ઘડિયાળનો ઉપયોગ કરવાનો છે અને કેટલાના જૂથ પાડવાના છે? બબ્બેના જૂથમાં ભાગ પાડવાના છે. તો જુઓ મિત્રો, અહીં બેના ઘડિયાળનો ઉપયોગ કરીને બબ્બેના જૂથમાં ભાગ પાડવાના છે, બરાબર ને? કોના ઘડિયાળનો? બેના ઘડિયાળનો ઉપયોગ અહીં આપણે કરવાનો છે, બરાબર? જુઓ, 18/2=9, 18/2=9. તો અહીં આપણે 18 ના 2 સરખા ભાગ કરીએ તો એક ભાગમાં કેટલા આવશે? 9. જુઓ, અહીં 2×9=18, બરાબર ને? 9 ને આપણે 2 વાર લઈએ તો કેટલા થાય? 18, બરાબર ને? 2×9=18, 2×9=18, બરાબર? તો 9 ના આપણે 2 સરખા ભાગ કરીએ તો કેટલા થાય? 18, બરાબર? 2×9=18. આગળ જુઓ, 18/9=2, બરાબર? અહીં શું આવશે? શું આવશે? અહીં 18 ના કેટલા સરખા ભાગ કરવાના છે? 9 કરવાના છે. તો એક ભાગમાં કેટલા આવે? 2, બરાબર? તો અહીં શું લખશું આપણે? 9×2=18, બરાબર ને? 9×2=18, 9×2=18, બરાબર? 9 ને 2 વાર લઈએ તો કેટલા થાય? 18, એટલે કે 9×2=18, બરાબર? આગળ જુઓ, 16/2=ખાલી જગ્યા. શું આવશે અહીં? બોલો, 16 ના 2 સરખા ભાગ કરીએ તો એક ભાગમાં કેટલા આવે? કોના ઘડિયાળનો ઉપયોગ કરવાનો છે? 2 ના ઘડિયાળનો ઉપયોગ કરવાનો છે. બોલો, શું આવશે અહીં? 8, બરાબર ને? 16 ના આપણે 2 સરખા ભાગ કરીએ તો એક ભાગમાં કેટલા આવે? 8. અહીંયા શું લખશો? 2×8=16, 2×8=16, બરાબર ને? આગળ જુઓ, 20/2=ખાલી જગ્યા. શું આવશે અહીં? 20 ના 2 સરખા ભાગ કરીએ તો એક ભાગમાં કેટલા આવે? 10, બરાબર? તો અહીંયા આપણે લખશું 10, બરાબર? અહીંયા શું લખશું? અહીંયા આપણે શું લખશું? 2×10=20, બરાબર? ચાલો આગળ જુઓ, 2/5=7. અહીં આપણે સંખ્યા શોધવાની છે, અહીં આપણે 7 આપેલા છે, બરાબર? તો 2 ને આપણે કઈ સંખ્યા વડે ભાગીએ તો 7 જવાબ આવે? 2 ને આપણે કઈ સંખ્યા વડે ભાગીએ તો 7 જવાબ આવે? બોલો, જોઈએ 2 નો ઘડિયો જુઓ તો તમને મળી જશે તમારી સંખ્યા 14, બરાબર છે તમારો જવાબ. શું આવશે અહીં? 14, બરાબર? 14/2=7, બરાબર ને? 14 ના આપણે 2 સરખા ભાગ કરીએ તો એક ભાગમાં કેટલા આવે? 7 આવે, બરાબર? તો અહીં આપણે લખશું 2×7=14, 2×7=14, 2×7=14, બરાબર? આ રીતે બબ્બેના જૂથમાં ભાગ પાડવાના છે. કોનો ઘડિયો જોવાનો છે? અહીંયા આપણે 2 નો ઘડિયો જોવાનો છે અને આ રીતે આપણે બબ્બેના જૂથમાં ભાગ પાડવાના છે. આગળ જોઈએ તો ચાલો અહીં જુઓ, 2/5=10. અહીં કઈ સંખ્યા આવશે? કઈ સંખ્યાને આપણે 2 વડે ભાગીએ તો જવાબ 10 આવે? કઈ સંખ્યાને? 20, બરાબર? તો અહીં આપણે લખશું 20. તો 20/2=10, 20/2=10. અહીં શું લખશું? 2×10=20, બરાબર ને? 20 ના આપણે 2 સરખા ભાગ કરીએ તો એક ભાગમાં કેટલા આવે? 10 આવે. તો 2×10=20, 10 ને આપણે 2 વાર લઈએ તો કેટલા આવે? 20, બરાબર? આગળ જુઓ, 2/5=4. ચાલો, અહીંયા કઈ સંખ્યા આવશે? 8, બરાબર? કઈ આવશે? 8. 8/2=4, બરાબર? આપણે 8 ને 2 વડે ભાગીએ તો જવાબ શું આવે? 4, બરાબર? ચાલો, અહીંયા શું લખશું? 2×4=8. આગળ જુઓ,
खाली जगह भाग्या बे बराबर पांच, कई संख्या आवशे अहीं दस, दस भाग्या बे बराबर पांच, बराबर ने, दस ने आपणे बे वडे भागीए तो जवाब शुं आवे पांच, बराबर बे पचा दस, तो अहीं आपणे लखशुं बे गुणिया पांच बराबर दस, बे गुणिया पांच बराबर दस। समझ पड़ी? पड़ी ने? तो मित्रों आ रीते બેના ક્રિયાનો ઉપયોગ કરીને બેના જૂથમાં ભાગ પાડવાના છે, બરાબર? તો મિત્રો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 175 ઉપર જુઓ, પાંચના ઘડિયાનો ઉપયોગ કરીને પાંચના જૂથમાં ભાગ કરો, આ તમારે તમારી જાતે કરવાનું છે। બાજુમાં જુઓ, દસના ઘડિયાનો ઉપયોગ કરીને દસના જૂથમાં ભાગ કરો, આ પણ તમારે તમારી જાતે કરવાનું છે, બરાબર? આ તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર પૂરવાનું છે, બરાબર? ચાલો આગળ જોઈએ। તો જુઓ મિત્રો, અહીં નીચે આપેલી ખાલી જગ્યા પૂરો, અહીં આપણે ખાલી જગ્યા પૂરવાની છે। જુઓ એક નંબર, ચાર ભાગ્યા બે બરાબર ખાલી જગ્યા, બે ગુણ્યા બે બરાબર ચાર, શું આવશે ખાલી જગ્યામાં જવાબ? બે, બરાબર ને? આપણે ચારને બે વડે ભાગીએ, જવાબ શું આવશે? બે, બે બે વાર ચાર, બરાબર ને? ચાલો આગળ જુઓ, બે નંબરમાં ચૌદ ભાગ્યા સાત બરાબર બે, સાત ગુણ્યા બે બરાબર ખાલી જગ્યા, શું આવશે જવાબ? કેટલા આવશે અહીં જવાબ? ચૌદ, બરાબર ને? સાત ગુણ્યા બે બરાબર ચૌદ, શું આવશે અહીં ખાલી જગ્યામાં? ચૌદ, બરાબર ને? સાત ગુણ્યા બે બરાબર ચૌદ, સાત દુ ચૌદ। આગળ જુઓ, ત્રણ નંબરમાં છ ભાગ્યા ત્રણ બરાબર ખાલી જગ્યા, ત્રણ ત્રણ ગુણ્યા બે બરાબર ખાલી જગ્યા, ચાલો બોલો શું આવશે અહીં પહેલી ખાલી જગ્યામાં જવાબ? બે, બરાબર ને? ત્રણ દુ છ, બરાબર, ચાલો છ ને ત્રણ વડે ભાગીએ તો જવાબ શું આવે? બે, બરાબર। ચાલો હવે આ ખાલી જગ્યામાં ત્રણ ગુણ્યા બે બરાબર ખાલી જગ્યા, શું આવશે અહીં? ત્રણ દુ કેટલા થાય? છ, ત્રણ દુ છ, અહીં ખાલી જગ્યામાં જવાબ લખશું છ, બરાબર। ચાલો આગળ જુઓ, ચાર નંબરમાં પંદર ભાગ્યા પાંચ બરાબર ખાલી જગ્યા, પાંચ ગુણ્યા ત્રણ બરાબર ખાલી જગ્યા, શું આવશે અહીં ખાલી જગ્યામાં જવાબ? પંદર ને પાંચ વડે ભાગીએ તો જવાબ શું આવે? ત્રણ, બરાબર, શું આવે જવાબ? ત્રણ, તો અહીં આપણે ખાલી જગ્યામાં લખશું ત્રણ, શું આવે ખાલી જગ્યામાં જવાબ? ત્રણ, બરાબર। ચાલો પાંચ ગુણ્યા ત્રણ બરાબર ખાલી જગ્યા, શું આવશે અહીં જવાબમાં? પાંચ તારી કેટલા થાય? પંદર, તો અહીં આપણે ખાલી જગ્યામાં લખશું પંદર, બરાબર, પાંચ તારી પંદર। આગળ જુઓ, આગળ જુઓ પાંચ નંબરમાં વીસ ભાગ્યા ચાર બરાબર ખાલી જગ્યા, ચાર ગુણ્યા પાંચ બરાબર ખાલી જગ્યા, શું આવશે અહીં ખાલી જગ્યામાં? વીસ ને ચાર વડે ભાગીએ તો જવાબ શું આવે? પાંચ, તો અહીં આપણે ખાલી જગ્યામાં લખશું પાંચ, બરાબર। હવે આગળ જુઓ, ચાર ગુણ્યા પાંચ બરાબર ખાલી જગ્યા, ચાર પચાસ કેટલા થાય? વીસ, તો અહીં આપણે ખાલી જગ્યામાં જવાબ આવશે વીસ, એટલો જવાબ આવશે અહીં વીસ, ચાર પચાસ વીસ, બરાબર। આ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર। તો મિત્રો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 176 ઉપર જુઓ, અહીં એક કોયડો આપેલો છે, તો જુઓ, જુઓ કોયડો, ઘડિયાળના ડાયલના એવા ત્રણ ભાગ કરો કે જેથી દરેક ભાગમાંની સંખ્યાનો સરવાળો એક સરખો થાય। ફરી એકવાર વાંચું છું, ઘડિયાળના ડાયલના એવા ત્રણ ભાગ કરો કે જેથી દરેક ભાગમાંની સંખ્યાનો સરવાળો એક સરખો થાય। તો જુઓ મિત્રો, અહીં ઘડિયાળ પણ આપેલી છે, કેટલા અંકો હોય છે ઘડિયાળમાં? એક થી બાર સુધીના, બરાબર ને? તો આપણે આ ઘડિયાળમાં એવા ત્રણ સરખા ભાગ કરવાના છે કે જેથી દરેક ભાગમાંની સંખ્યાનો સરવાળો એક સરખો થવો જોઈએ। જો અહીં ઘડિયાળમાં એક ભાગ આપેલો છે, આપેલો છે ને, એમાં કેટલી સંખ્યા દેખાય છે? ચાર સંખ્યાઓ છે, જો કઈ કઈ છે? અગિયાર, બાર, એક, બે, આ ચાર સંખ્યાઓ છે। આપણે આ ચાર સંખ્યાઓનો સરવાળો કરીએ, તો જુઓ આપણે અહીંયા લખશું, જવાબમાં લખીશું અહીંયા, અગિયાર પ્લસ બાર પ્લસ
एक प्लस बे, अग्यार प्लस बार प्लस एक प्लस बे, आपणे आ चारे चार संख्याओनो शुं करवानो छे, सरवाळो। चलो जुओ, अग्यार मां बार उमेरो, केटला थाय अग्यार मां बार उमेरीए तो बोलो जुए, तेवीस, बराबर। तेवीस मां एक उमेरो, केटला थाय तेवीस मां एक उमेरीए तो चोवीस, चोवीस मां बे उमेरो, केटला थशे चोवीस मां बे उमेरशुं तो छवीस, बराबर। तो अहींया आपणे लखशुं छवीस, बराबर ने। अग्यार प्लस बार प्लस एक प्लस बे बराबर छवीस, बराबर। चलो हवे आगर भाग करिए ने। चलो हवे कई चार संख्या आवशे, कई चार संख्या आवशे तो जुओ, दस, नौ, त्रण अने चार, आ संख्या आवशे। तो जुओ बीजा भाग में कई संख्या आवशे, बीजा भाग में दस, नौ, त्रण अने चार, बराबर। હવે આપણે આ ચાર સંખ્યાઓનો સરવાળો કરીશું, તો જુઓ, દસ પ્લસ નવ પ્લસ ત્રણ પ્લસ ચાર, દસ પ્લસ નવ પ્લસ ત્રણ પ્લસ ચાર, બરાબર ને। હવે આપણે આ ચાર સંખ્યાઓનો સરવાળો કરીશું, તો જુઓ, દસ માં નવ ઉમેરીએ તો કેટલા થાય, ઓગણીસ, બરાબર। હવે ઓગણીસ માં ત્રણ ઉમેરો, કેટલા થાય, ઓગણીસ માં ત્રણ ઉમેરીએ તો બાવીસ, બરાબર। હવે બાવીસ માં, હવે બાવીસ માં ચાર ઉમેરો, બાવીસ માં ચાર ઉમેરો, કેટલા થાય, છવ્વીસ, બરાબર। તો અહીંયા આપણે લખશું છવ્વીસ, દસ પ્લસ નવ પ્લસ ત્રણ પ્લસ ચાર બરાબર છવ્વીસ, બરાબર છે આપણો જવાબ। આ બંને ભાગમાંની સંખ્યાઓનો સરવાળો એક સરખો આવે છે, જવાબ એક સરખો આવે છે ને। ચાલો હવે આપણે આગળ ત્રીજો ભાગ જોઈએ, આપણે ત્રણ ભાગ કરવાના છે ને, તો હવે જુઓ ત્રીજા ભાગમાં, ત્રીજો ભાગમાં કઈ કઈ સંખ્યાઓ આવશે, આઠ, સાત, છ અને પાંચ, બરાબર ને। આ ચાર સંખ્યાઓ આવશે, ચાલો આપણે સરવાળો કરીએ, આ ચાર સંખ્યાઓનો સરવાળો કરીએ, આઠ પ્લસ સાત પ્લસ છ પ્લસ પાંચ, આઠ પ્લસ સાત પ્લસ છ પ્લસ પાંચ, હવે આ ચાર સંખ્યાઓનો સરવાળો કરીશું, તો જુઓ, આઠમાં સાત ઉમેરીએ તો કેટલા થાય, પંદર, પંદરમાં છ ઉમેરો, કેટલા થશે, પંદરમાં છ ઉમેરીએ તો એકવીસ, બરાબર, પંદરમાં છ ઉમેરીએ તો એકવીસ, હવે એકવીસમાં પાંચ ઉમેરો, કેટલા થશે, એકવીસમાં પાંચ ઉમેરશું તો છવ્વીસ, બરાબર ને। આપણે એકવીસમાં પાંચ ઉમેરીએ તો કેટલા થાય, છવ્વીસ, અહીંયા આપણે કેટલા લખશું, છવ્વીસ, આવી ગયા છવ્વીસ, બરાબર ને। તો જુઓ, આઠ પ્લસ સાત પ્લસ છ પ્લસ પાંચ બરાબર છવ્વીસ, આવી ગયો આપણો જવાબ અહીં। તો જુઓ, દરેક ભાગમાંની સંખ્યાનો સરવાળો એક સરખો એટલે કે એક સમાન જવાબ આવે છે, બરાબર ને। આ બધી સંખ્યાઓનો સરવાળો કેવો થાય છે, આ ત્રણેય ભાગોની સંખ્યાનો સરવાળો કેવો થાય છે, કેવો થાય છે, સરવાળાનો જવાબ એક સરખો આવે છે, સમજ પડી, પડી ને। તો જુઓ મિત્રો, અહીં આપણે ઘડિયાળમાં કેટલા ભાગ કર્યા, ત્રણ ભાગ કર્યા, બરાબર। દરેક ભાગમાંની સંખ્યાનો સરવાળો કેવો આવે છે, એક સરખો, બરાબર ને, જવાબ કેવો છે, સરખો છે, બરાબર, સમજ પડી। તો મિત્રો, આપણે કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।